તમારા ઘરની અંદર જો સેવ ટામેટાનું શાક બનાવવાનું માગતા હોય, ઘણા બધા કહેતા હોય કે મારા ઘરમાં સેવ ટામેટાનું શાક સારું નથી થતું, ને સારું થાય છે તો કંઈક નવું નથી થતું, તો એના માટે આખી રેસીપી છે સાહેબ. હું તમને ગેરંટી સાથે કહું છું, તમે આ રીતે કોઈ દિવસ નહીં બનાવતા, કારણ કે આપણે દહીંનો ઉપયોગ બિલકુલ નથી કરતા, ખાલી આપણે પાણી નાખીને બનાવતા હોય છે. પણ આજની પૂરેપૂરી રેસીપી સંજયભાઈના હાથે જોરદાર કંઈક નવી રીતના જે સેવ ટામેટાનું શાક બનાવે છે સાહેબ, તમે જોઈને મોઢામાં પાણી આવી જવાનું. પૂરેપૂરી રેસીપી તમારે આખી આખી જુઓ સાહેબ, આ કેવી રીતના બને છે ને ટોટલી બધી માહિતી તમને હવે આખા વિડીયોમાં મળશે. નમસ્કાર દર્શકો, કેમ છો? મજામાં. હું છું આપનો દર્શકો છદી મોરબીથી. તો સંજયભાઈ, તમે જે કીધું એમ બીજા રવિવાર પણ રસોડું ચાલુ જલજલાટ, અને હા, ઘણા કહેતા હતા કે ભાઈ સેવ ટામેટાનું શાક લઈ આવો, કારણ કે સેવ ટામેટાનું શાક તો બધાને આવડે જ છે, બધાને બનાવતા આવડે જ, પણ તમે કંઈક મેજિક વાળું કરતા હોય છે, ને કંઈક તમારા સ્વાદ ને તમારી રીત અલગ હોય છે. સેવની ભાજી થઈ જાય, સેવમાં આમ થાય, હતી જે માઇનોર મિસ્ટેક છે ને એ આજે આપણે એનો પ્રશ્ન સોલ્વ કરી નાખી, અને રિયલ સેવ ટામેટાનું શાક, કેમ કે માણસોને કાંઈ ન હોય ને, આ તો ઘરમાં હોય, ન હોય તો પાટનું પડી કુલિયો, દહનું પડી કુલિયો, એટલે આવી જાય, એટલે સેવ ટામેટાનું શાક તૈયાર થઈ જાય. બધાય ખાઈ શકે ને પાછા? હા, બધાય ખાઈ શકે, નાના મોટા વડીલ અને બધાય નિયર હાલે, અને બધાય ધર્મવાળા ખાઈ શકે, બધાય ધર્મવાળા. હા, આમાં ડુંગળી લસણ ન નાખો તો હાલે, આમાં ન નાખો તો હાલે, પણ આમાં આવશે, આમાં આવશે, પણ જે ન ખાતા હોય એના માટે તો હાલે. સંજયભાઈ, સેવ ટામેટામાં શું આવશે? જીરું, હળદર, મીઠું, મરચું આવે કે નહીં? રાઈ કાળા નહીં પડી છે? ના, આમાં તો નાખી પડે ને, નગર કાવ્યાબેનની યાદ આવે, એમાં રાઈ નાખી દીધી છે, અને ઓહો, રાઈનું પ્રમાણ વધારે આવશે ને? સેવ ટામેટાનું શાક છે ને, અમુક દેશી શાક, રાઈ, ઢોકળી છે, રીંગણા છે, આ બધા રાઈમાં વધારે સારા લાગે લાગે. કાવ્યાબેન નો ખાય ને? ના, કાવ્યાબેન પેટ કાળું થઈ ગયું, પેટ કાળું થઈ ગયું, રાઈમાં પેટ કાળું થઈ ગયું. સૌથી પહેલાં વહેલા રાઈનો વઘાર, હા હા, ટમેટાનો વઘાર, ટમેટાનો વઘાર, પછી આમાં હિંગ બિંગ કંઈ નહીં આવે? હવે આવશે બધી, છેલ્લા ઊંધી રીત છે, ઊંધી રીત. અચ્છા, એટલે તમને પૂછીએ કે આ સેવ ટામેટાનું શાક, હવે આ લસણ, લસણની પેસ્ટ જ કરવાની ને? હા, લસણની પેસ્ટ, પછી આની અંદર લીલા મરચા કે આદુ છે એમાં? ના, મરચા એટલે એક જ મરચા. હવે આદુ, હવે આદુની પેસ્ટ, આદુ, લીલું લસણ, આ લીલું લસણ, પછી હિંગ, હવે આવશે હિંગ. આ હિંગ કેમ છેલ્લા નાખી આપણે? સ્મેલ આવશે. અચ્છા, સેવ આવે ને. અને આ છે હળદર, પછી આ મરચું કયું, તીખું કે મોરું? તીખું મરચું, પછી મોરું ઓલું કલર વાળું આપણું? ના, આમાં નથી નાખવું, નથી આવું, પીળા સુપર શાક હોય ને. અચ્છા, એટલે યલો ટોન, શું કેવો કયો? યલો ટોન. પછી આમાં દહીં આવશે? દહીં, સેવ ટામેટામાં દહીં નાખે લોકો કે આપણા માટે સ્પેશિયલ? ના ના ના, આ તો મજા સેવ ટામેટાના દહીંના શાકની અંદર જ છે. અચ્છા, આ જે રસો બીનો ને, હા હા, સંજયભાઈ, તમારે કોઈ શાકમાં હજુ સુધી ખાંડ કે ગોળ નાખ્યો જ નથી? આ તો સેવ ટામેટાનું ખાટું મીઠું શાક. અચ્છા, દહીં ખાટું અને આ મીઠું, એ સ્વાદ જ છે ને. સેવ ટામેટાના શાકમાં શું દેશી બી ગયા, કાંઈ નહીં. અમે કોઈ દિવસ દહીં નથી નાખતા, સંજીભાઈ જોજો ને તમે આમ ખાશો એટલે, અને સ્વાદ અનુસાર અત્યારે મીઠું નાખ દો. પૂરું થઈ ગયું? હા, શાક ઉકળવાનું ચાલુ થાય બરાબર, હા હા, આની અંદર સેવ નાખી દેવાનું. તૈયાર આ શાક તૈયાર? હા હા. અને તમારી વાલી વાલી કોથમીર, કોથમીર
આ તો ઝડપી કા નામ જાદુ છે. વાહ સંજયભાઈ વાહ. શું વાત છે. જો આપણા ઘરમાં કદાચ સંજયભાઈ દહીં ના હોય તો છાશ ના હોય તો હાલે ના હો કમ દહીં જોઈએ. સાચી દહીં ની છે તો જ એનો હવાદ આવશે. રેડી રેડી. આ જો એના મોઢામાં પાણી આવી ગયું. તમે પણ આમ ઘણી કોમેન્ટ હતી ઘણી. હા નામ નહીં ખબર બેન. નામ નથી ખબર. ઘણી કોમેન્ટ હતી. બોલો માનપૂર્ણાની જય. અને એમના માટે તો ખાસ આ શાક છે. અને બે પાછા જે લખતા હતા કોમેન્ટ એમને કીધો નામ નંબર લખીને જય શ્રી રામ લખે જય જીતેન્દ્ર લખે જય ભારત માતા લખે કે ત્રણ માંથી એક તો લખે જ પણ એમાંથી કાંઈ ન લખે તો કાંઈ નહીં. સેવ ટમેટાનું શાક ફરજિયાત સમજી જશો કાનિક ફરમાય. હા નહીં ફરમાય એટલે હું એ કોમેન્ટને પિન કરીશ એટલે પહેલી જ કોમેન્ટ એ તમને દેખાશે. અને સેવ ટમેટાનું શાક આજ સુધી મેં ખાધું છે પણ આ રીતે તો કોઈ દિવસ નહીં. અને સેવ ટમેટાનું શાક પહેલાં તો હું ટેસ્ટ કરું સંજયભાઈ કે કેવું લાગે છે. કારણ કે આ છે ને ઓરિજિનલ આપણી કાઠિયાવાડી રેસીપી છે અને કાઠિયાવાડી શાક છે. પહેલાં તો આપણા સત્રે બને કે દેશ વિદેશમાં રહેતા હોય અને જેને ફરમાઇઝ કરી છે એના માટેનું શાક છે. પહેલાં તો આમ કહેવાય ને કે ઓલું આંખને ગમવું જોઈએ નાકને ગમવું જોઈએ ને જીભને ગમવું જોઈએ તો જ પેટને ગમે. આની અંદર તમે જે ખરેખર સંજયભાઈ જે દહીં નાખ્યું ને દહીં એટલે આખી અલગ ટેસ્ટ થઈ ગયો. અને એમાં સેવ ટામેટાની શાકની અંદર ખાંડ તો આવે જ. એટલે તમે ખાંડ નાખી પછી એની અંદર તમે ઝીણી 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 બધી વસ્તુઓ જે નાખીને સાહેબ તમે જુઓ ખાલી આ બધી વસ્તુઓ અને રાઈ સૌથી વધારે તમને. હા લસણ છે અને જો કદાચ ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે આ બધું ન નાખીને પણ બનાવો તો એ સારું જ બનશે. સો ટકા. ટેન ઓફ ધ ટેન. જેને સેવ ટામેટાનું શાક ભાવે છે ને સાહેબ આ રીતના બનાવો ગેરંટી સાથે કે આજ સુધી તમે આવું શાક ક્યારેય નહીં ખાધું. અને હા આ શાકની વાત કરી દઉં તમને. આ છે ઓરિજિનલ કાઠિયાવાડી શાક છે. તમે જોશો કે કાઠિયાવાડી શાકની અંદર વેજીટેબલ નથી આવતા. હા કે આપણે દહીંનું બનાવતા હોય કે સેવ ટામેટાનું આ બધી જે વસ્તુ છે ને કાઠિયાવાડમાં પહેલાં જ્યારે શાકભાજીનો બહુ અછત રહેતી કારણ કે દુષ્કાળ બહુ પડતા. અહીંયા તો હવે પાણી આવ્યા નકર અહીંયા આ પંથમાં પાણી બાણીની બહુ તકલીફ પડતી. અત્યારે તો આપણા સરકારને ખરેખર ધન્યવાદ દેવું જોઈએ કે આપણે નળ ચાલુ કરીને પાણી આવી જાય. નકર તો નકર મને ખબર છે કે પાણી ભરી ભરીને મરી જતા અમે તો. અને આ શાક ત્યારે કાઠિયાવાડમાં જે કહેવાય ને કે જે વેજીટેબલ વગર બનતા કે લીલા શાકભાજી વગર બનતા બધા શાક આપણા જે કઠોળ હોય ચણા હોય કે આ બધા આપણા ઓરિજિનલ શાક છે તો આ શાકની વિશેષતા આ છે ને કાઠિયાવાડી શાક. એટલે જ આપણે બધું કહેતા હોય છે પણ આ શાક રાજસ્થાનમાં પણ બહુ ખવાય છે. અને આની અંદર મોટા મોટું શું છે ખબર છે કે ખેડૂત લોકો જે આવે ને સવારે મજૂરી કરીને પછી કોઈ પણ કંદોઈની દુકાન ગામડામાંથી સેવ લે ટમેટા લે શાક વગાડી નાખે. અચ્છા રોટલી રોટલા સાથે ખાઈ લે. ગામડાની અંદર મેજોરિટી સેવ ટમેટાનું શાક બનતું. આજથી તમે 50-30 વર્ષ પહેલાંના જમાનામાં જુઓ તો હાલના જમણવારમાં મેનુમાં સેવ ટમેટાનું શાક પરોઠાની ખીચડી કાઢી જતી. હવે કલ્ચર બદલો બદલાયું એટલે આ કોઈ વસ્તુ ન હોય ને તોય માણસો બનાવી લેતા. ચોમાસાની અંદર કાંઈ શાકભાજી ન આવે તો આ શાક 12 માસ 365 દી મોજે મોજ મોજે મોજ ને રોજે રોજ ને. ભાઈ સાચું કહું ને તો મારી તળબધી ભાષામાં કહું ને તો આનું આપણું 1% ખાવાનું થઈ જાય. હા બરાબર ને. તો હવે મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. મળશું મેડે ખેડે મળશું ગામ ગીએ. નહીં મળ્યા આ મેકરણ તે દિયા ધરતી દગતી હરિઓમ તસ્ય જય માતાજી જય ભગતી જય મગલ જય. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. રવિવારના રસોડાની અંદર તમને દર રવિવારે કંઈક નવી નવી મોજ આવવાની છે. મોજ આવી ને.